નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સંજયભાઈની વાડી આવ્યા છે માણેકવાડા ગામની અંદર. આપણે બે દિવસ પહેલા વિડીયો બતાવ્યો હતો એની બીજી વાડી નહોતો, અને આજે એની બીજી વાડીએ પાછા આપણે મળવા આવ્યા છીએ. તો સંજયભાઈ, અહીંયા નવી બે વેરાયટી વાવેલી છે, બરોબર છે? તો આપણે બે વેરાયટીની માહિતી લેવી. તો આપણે જો આ અહીંથી રહી, એ ફૂલે કિમિયા વાવેલી છે 753 નંબર, એ તો આપણે ગઈ વખતે બતાવી હતી, પણ આ ખેતરની નથી બતાવી, એના બીજા ખેતરની બતાવી હતી. તો આ ખેતરની અંદર બે વેરાયટી છે, અને બેમાં શું શું ડિફરન્સ છે એ આજે આપણે સંજયભાઈ પાસે વાત સાંભળવી, અને સંજયભાઈને કહેવી કે કઈ વેરાયટી કઈ છે. તો સંજયભાઈ, આ વેરાયટી કઈ છે? આપણે આ વેરાયટી છે MSUS 1460, એટલે જે આપણે પુણેની વેરાયટી છે તે, બરોબર છે? હા, એટલે આ વેરાયટી, અને આ બાજુની ઓળ રહી, આ બાજુની રહી ને KDH 753 ફૂલે કિમિયા, બરોબર છે? તો ખેડૂત મિત્રો, તો હું હજુ વચ્ચે જ વિયો એટલે આપણે ખ્યાલ આવી જાય. અહીંથી 753 નંબર છે, અને આ છે 1460 છે, બરોબર? એટલે બે માં ડિફરન્સ શું છે? ડિફરન્સ ડિફરન્સ માં એવું છે, હાઈટ તો સેમ જ છે. હાઈટ તો બે ની સેમ છે, બરોબર છે? જે 753 માં સિંગો આવે ને, એ સિંગો લાંબી છે, અને 1460 માં સિંગો ટૂંકી છે, સેજ એના કરતા સિંગ સેજ ટૂંકી છે, બરોબર છે? અને ફ્લાવરિંગ 1460 માં ટૂંકી ગાંઠે લાગે, ટૂંકી ગાંઠે લાગે છે, અને ફ્લાવરિંગ મતલબ માં સારું બોલા કરતા છે, બરોબર છે? તો જો ખેડૂત મિત્રો, આ વેરાયટી ની અંદર ફ્લાવરિંગ નું પણ સારું છે, અને બે માં કે ડિફરન્સ પાન માં શું ડિફરન્સ છે? પેલા પાન નું તમે કયો, પાન માં 1460 માં રેગ્યુલર 3 પાન જ આવે, રેગ્યુલર 3 પાન જ આવે છે, બરોબર છે? અને આમાં આમાં 5 પાન આવે છે, 5 પાન વૈશ ભાંગામાં 5 પાન આવે છે, બરોબર છે? અને બે માં ફૂલ માં શું ડિફરન્સ છે? ફૂલ માં આમાં રીંગણી કલર ના ફૂલ આવે છે 753 માં, અને 1460 એને માં વ્હાઇટ ફૂલ આવે. હા, સો માં વ્હાઇટ છે, બરોબર છે? તો ખેડૂત મિત્રો, આ 1460 ની અંદર વ્હાઇટ ફૂલ આવે છે, અને ટૂંકી ગાંઠે ફ્લાવરિંગ બેસે છે, તો તમે જોઈ શકો. અને આપણે આ 753 નંબર છે એ આપણે બીજી વાડીના છે, એને ઓલી પહેલી વાડીના આપણે થોડાક દિવસ પહેલા બતાવ્યા હતા, ત્યાં આપણે હાઈટ વધારે હતી, અને આમાં હાઈટ થોડીક નીચે છે એની કરતા, એટલે નીચે એટલે 3.5 ફૂટની હાઈટ તો આજુબાજુ આની છે, માનો કે આપણે પેન્ટની આરો આરો તો બધા નીચે, બરોબર છે? અને ઓલી વાડી આપણે 4 ફૂટ ઉપરની હાઈટ છે, બરોબર? 4 ફૂટ ઉપરની છે. હા, એટલે અહીંયા એની કરતા થોડીક હાઈટ નીચી છે, એટલે અત્યારે તો માનો કે પરફોર્મન્સ તમને આમાંથી બે માંથી કલર છે વધારે સારું લાગ્યું? સોયાબીન ની વેરાયટી બે બેસ્ટ છે, પણ અત્યારે જોતા એવું લાગે છે કે 1460 એ ઉતારામાં ઉતારામાં ઓલા કરતા વધી જશે, બરોબર છે? પ્લસ તો જોયો નવા ખેડૂત મિત્રો, આપણે દરેક ખેડૂત નોખી નોખી વેરાયટી લાવતા હોય છે, અને અત્યાર સુધી શું હતું, આપણે એક સોયાબીન જ કહેતા હતા કે સોયાબીન વાવો એમ જ, અને હવે ખ્યાલ આવ્યો કે અલગ અલગ પણ વેરાયટી આવે છે, તો તમે અલગ અલગ વેરાયટી જોવો તો ખ્યાલ આવે હકીકતમાં આપણે કઈ વેરાયટી વાવી, અને દરેકની જમીનની અંદર અલગ અલગ વેરાયટી ડિપેન્ડ કરતી હોય છે. કંઈક માનો કે જો સંજયભાઈની ખેતરમાં અમુક વેરાયટી થઈ હોય તો મારે પણ ન થતી હોય, અને મારામાં થઈ હોય એને પણ ન થતી હોય, તો આપણે અલગ અલગ વેરાયટી જોયેલી હોય તો ખ્યાલ આવે કે આપણે કઈ વેરાયટી વાવવી જોઈએ. તો ખેડૂત મિત્રો, અત્યારે જો આપણે ફૂલે સંગમ છે, ત્યાર પછીની આ KDH 753 નંબર, અને ત્યાર પછી આ પુણેની વેરાયટી છે, એ પણ એક બેસ્ટ વેરાયટી છે. તો આનું ખેડૂત મિત્રોને વાવેતર કરવું હોય તો વાવેતર કરી શકાય છે, અને આ આપણે ટ્રાયલ બેઝ માટે લાવેલા છે, હજી ગુજરાતમાં આ લોકો કોઈ વાવેલી નથી. આ સંજયભાઈ ટ્રાયલ બેઝ માથે લાવેલા છે, તો તમે ફ્લાવરિંગ જોઈ શકો છો. તો આમાં બીજ દર કેટલું રાખેલું હતું? આમાં બીજ દર 8 કિલો નો રાખેલો, 8 કિલો નું, એટલે અત્યારે 8 કિલો રેગ્યુલર છે, ઘાટું થયું છે? રેગ્યુલર નથી, પણ કિલો પણ ખરેખર 7 કિલો ઉપર તો બિયારણ દર ન રાખવો જોઈએ, કારણ કે આ જે હાઈટમાં જે વેરાયટી થાય છે ને, જે મધ્યપ્રદેશ ની વેરાયટી આવે ને એને આપણે 10 કિલો રાખી શકાય છે, પણ જે મહારાષ્ટ્ર ની વેરાયટી આવે ને એ બધી હાઈટમાં હોય છે, એટલે એનો બીજ દર હંમેશા નીચો રાખવો જોઈએ. પછી એવું છે, ઉગવામાં તકલીફ પડતી હોય એના હિસાબે આપણે દર વધારે રાખતા હોય. પેલી બાજુ 335 વૈવા છે, 335 એ કેવા છે, એ 10 કિલો આવે એટલા, પણ ફ્લાવરિંગ આના જેવું નથી, આના જેવું ફ્લાવરિંગ નથી. જો ખેડૂત મિત્રો, આ સંજયભાઈ આ 3 વેરાયટી વાવેલી છે, આ એકના ખેતરની અંદર 335 પણ વાવી છે, અને મેં મારા ખેતરની અંદર 335 બતાવી હતી, એમાં તમે જોઈ શકતા હતા કે 335માં કરતા ફૂલે સંગમમાં સારું હતું, અને ફૂલે સંગમ છે એની કોઈડે 53 છે, એની પછીની વેરાયટી છે એથી નહીં બેસ્ટ છે, અને આપણે 1460 છે એ પણ વેરાયટી બેસ્ટ છે. તો ખેડૂત મિત્રને કોઈ
વાવવામાં કે આ વેરાયટી લેવી હોય તો આપણે સંજયભાઈનો સંપર્ક કોઈ કરી શકે છે, બિયારણમાં સંજયભાઈ આપવાના છે. અને આપણે આ લગભગ ગુજરાતમાં કોઈ 1460 વાવેલી નથી, બરોબર છે? તો તમે સંજયભાઈ તમારો મોબાઈલ નંબર ને આપી દો. મારો મોબાઈલ નંબર છે 73594-085-59. તો જો ખડત મિત્રો કોઈને સંજયભાઈનો સંપર્ક કરવો હોય, કોઈ માહિતી જોતી હોય તો ફોન કરી શકો છો.